એનો ભૂલાય સાહેબ, કેમ કે મારો છોકરો બાપના પ્રેમ વગરનો મોટો થયો હતો. મેં એને મા ને બાપ બે બનીને પ્રેમ કર્યો હતો. અત્યારે પલ પલ મને મારો છોકરો યાદ આવે છે. એક દિવસ એવો નથી કે મારો છોકરા વગર આટલું થઈને હું રોઈ નથી સાહેબ. એના પપ્પા ગુજરી ગયા, કેન્સલ થઈ ગયું હતું, ગુજરી ગયા. મેં કેટલા ઘરના 14-15 ઘરના કામ કરીને મારા છોકરાઓને મોટા કર્યા સાહેબ. એક ઝાટકે જ મારો છોકરો મારા હાથમાંથી વયો ગયો. પહેલા ભગવાને ઘરવાળાનું દુઃખ દીધું, પછી છોકરાનું દુઃખ. મારો છોકરો ગમે એવી વસ્તુ માંગે, મારા પાસે હોય ન હોય, હું કોકના વધ્યાણ કામ કરીને હું મારા છોકરાને લઈ દેતી. અને આ છોકરો મારો આદર ભાવ એટલો રાખતો હતો, મારી ઇજ્જત એટલો કરતો હતો. તહેવાર હોય ત્યારે મારો છોકરો નાચતો હોય, કૂદતો હોય, અમારા ધર્મમાં તો બધું રમવાનું ને એવું બહુ હોય. ત્યારે મારો છોકરો મને બહુ યાદ આવે છે. એક વર્ષ થાય કે 5 વર્ષ થાય કે 25 વર્ષ થાય, જ્યાં સુધી એને સજા નહીં મળશે ત્યાં સુધી નહીં પહેરું સાહેબ. કાચ ભલે એમાં મારો જીવ પણ વયો જાય, કુરબાન છે, પણ ચંપલ નહીં પહેરું. તકલીફ પડે સાહેબ, મારા છોકરાએ તકલીફ કેટલી સહન કરી છે એ મને ખબર છે સાહેબ. ઉપરથી એટલેથી પડ્યો, એવું ગંધારું પાણી મારા છોકરાના પેટમાં ગયું. કષ્ટ આપું તો સાહેબ ખુદા મારું ક્યારે કામરે ને આરોપીને સજા મળે. અત્યારે એક માણસનું મર્ડર કરી નાખે ને તો એ સરકાર એને આજીવન ઉંમર કેદ આપે છે. તો 135 જણા માન નાખ્યા છે, તો એની સજા એવી મળવી જોઈએ ને સાહેબ. મારો છોકરો નાનો 6 મહિનાનો હતો, એના પપ્પા ગુજરી ગયા ને ત્યારે એકટક છોકરાઓને જમવાનું હોય, એકટક મારા છોકરો ભૂખા હોય, અમે 5,000 રૂપિયા ભાડું ભરતા હતા. લાઇટ બિલ 3-3 હજાર, 8 હજાર હું એના પગારમાંથી નથી દેતી હતી. ઘર ચલાવવામાં એનો 15,000 પગાર હતો સાહેબ. 15-15 મને આપી દેતો તો મારો છોકરો કોઈ દિવસ 1 રૂપિયો નથી રાખ્યો તો એને. મારે ન્યાય જોઈએ છે, પૈસા નથી જોતા સાહેબ, ન્યાય જોઈએ છે, આરોપીને સજા જોઈ. કેમ કે મારો 19 વર્ષનો છોકરો ગયો છે, મેં પારકા કામ મહેનત મજૂરી કરીને મારા છોકરાને મોટો કર્યો હતો.